દિવ્યા તુને જનાકે મહત્વના સમાચાર પર તો પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં શુક્રવારે ફરી એકવાર ઘટાડો નોંધાયો છે. શુક્રવારે અમદાવાદમાં પેટ્રોલની કિંમતમાં 14 પૈસાનો ઘટાડો આવ્યો છે, ત્યારે ડીઝલની કિંમતમાં 15 પૈસાનો ઘટાડો જોવા મળ્યો છે. ત્યારે નવી કિંમતો લાગુ થતા અમદાવાદમાં પેટ્રોલની કિંમત 75.20 રૂપિયા પ્રતિ લીટરે વહેંચાઈ રહ્યું છે. નવી દિલ્હી પેટ્રોલ ડીઝલની કિંમતમાં શુક્રવારે ફરી એકવાર ઘટાડો નોંધાયો. શુક્રવારે અમદાવાદની પેટ્રોલના કિંમતમાં 14 પૈસાનો ઘટાડો, જ્યારે ડીઝલની કિંમતમાં 15 પૈસાનો ઘટાડો. નવી કિંમત લાગુ થયા બાદ અમદાવાદ પેટ્રોલ 75.20 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે, જ્યારે ડીઝલ 76.03 પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે. માત્ર અમદાવાદમાં જ નહીં, બલ્કે મુંબઈ અને દિલ્હી સહિત ચારેય મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમતમાં ઘટાડો નોંધાયો. 9 નવેમ્બરે પણ ઘટ્યા પેટ્રોલ ડીઝલના ભાવ. જાણો આજની કિંમત. દિલ્હીમાં પેટ્રોલની કિંમત શુક્રવારે દિલ્હીમાં પેટ્રોલની કિંમતમાં 15 પૈસાનો ઘટાડો, જ્યારે ડીઝલની કિંમતમાં પણ 15 પૈસાનો ઘટાડો નોંધાયો. જણાવી દઈએ કે શુક્રવારે નોંધાયેલા ઘટાડા બાદ દિલ્હીમાં પેટ્રોલ 78.06 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું. આ ડીઝલ 72 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે. 9 નવેમ્બર પર ઘટ્યા પેટ્રોલ ડીઝલના ભાવ. જાણો આજની કિંમત. મુંબઈમાં કિંમતો. દિલ્હીની સાથોસાથ મુંબઈમાં પણ પેટ્રોલ ડીઝલની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો. મુંબઈમાં પેટ્રોલની કિંમત 15 પૈસા ઘટાડો. આ ઘટાડા બાદ અહીં પેટ્રોલ 83.57 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું, જ્યારે ડીઝલની કિંમતમાં પણ 16 પૈસાનો ઘટાડો. શુક્રવારે ડીઝલ મુંબઈમાં 76.22 રૂપિયા પ્રતિ લીટર પહોંચી ગયું છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. એક નવા સમાચાર મળી રહ્યા છે કે બિહાર સરકાર ગ્રેજ્યુએટ થવા પર છોકરીઓને 25,000 રૂપિયા આપશે, તેમજ બિહાર કેબિનેટના સ્કીમને ગુરુવારે મંજૂરી આપવામાં આવી હતી. આ યોજનાનો લાભ 24 એપ્રિલ 2018 પછી પાસ થનાર છોકરીઓને મળવાનો છે. હવે એક નવા સમાચાર મળી રહ્યા છે કે બિહાર સરકાર ગ્રેજ્યુએટ થવા પર છોકરીઓને 25,000 રૂપિયા આપશે. બિહાર કેબિનેટે આ સ્કીમને ગુરુવારે મંજૂરી આપી દીધી. આ યોજનાનો લાભ 24 એપ્રિલ 2018 પછી પાસ થનાર છોકરીઓને મળશે. આ યોજનાથી લગભગ 1 લાખ કરતાં પણ વધારે છોકરીઓને લાભ મળશે. મંત્રીમંડળની બેઠક પછી કેબિનેટ વિશેષ સચિવ UN પાંડે દ્વારા જણાવવામાં આવ્યું કે ગ્રેજ્યુએટ છોકરીઓ માટે કુલ 300 કરોડ રૂપિયાની મંજૂરી કરવામાં આવ્યા છે. CM બાલિકા સ્નાતક પ્રોત્સાહન યોજના હેઠળ તેને શરૂ કરવામાં આવી. બિહાર કેબિનેટની બેઠકમાં કુલ 6 એજન્ડા પર મંજૂરી મળી. મંત્રી મંડળ IIIT ભાગલપુરને 50 એકર જમીન અને કામજોળ વર્ગ શાખાઓ માટે 132 અભિયંત્રણ મહાવિદ્યાલય પરિસરમાં 50 એકર જમીન ભારતીય સૂચના પ્રૌદ્યોગિકી સોસાયટી ભાગલપુરને આપવાની મંજૂરી આપી છે. આ ઉપરાંત કેબિનેટે બિલ્ડિંગ બાંધકામ વિભાગના યોગ્ય સંચાલન માટે 1.75 કરોડની કિંમતે બિલ્ડિંગ ડિવિઝન પાટના પોસ્ટ્સની સ્થાન કરવાની દરખાસ્ત માટે પણ મંજૂરી આપી છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. રાધનપુરના બાબર રોડના નવા ગેસ પંપ ઉપર ગોલમાલ ગ્રાહકો છેતરવાની ફરિયાદો ઉઠવા પામી છે. સમગ્ર ગુજરાતમાં ગેસ કંપની સરકારે મંજૂરી આપી દીધી છે, જેમાં અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ મંજૂર કરવામાં આવે છે, જેમાં રાધનપુરના બાબર રોડના ગેસ પંપ ઉપર ગોલમાલ જોવા મળી રહ્યો છે, જેમાં પાટણ જિલ્લાના રાધનપુર ભાભર હાઈવે ઉપર ધીરુભાઈ ડીઝલ પેટ્રોલના પંપના ઉપર જ ગેસ પંપની મંજૂરી મળી છે. આ પંપની મંજૂરી માટે મળી ન શકે તેવી હાઈ કલેક્ટરશ્રી મામલતદાર અને લાગતી વળગતી કચેરીમાં આ પંપને મંજૂરી નહીં કરવા રજૂઆત NGO દ્વારા સ્થાનિક પંચાયત દ્વારા કરવામાં આવી હતી. જે રજૂઆતમાં આ વિસ્તાર ભરચક નેશનલ હાઈવે બિલકુલ અડીને આવેલ, તેમજ સ્થાનિક સોસાયટીમાં આવેલ અને અન્ય જગ્યા પત્રમ પુષ્પમનો વહીવટ કરી એ જ જગ્યાએ મંજૂરી મેળવી હતી. આ ગેસ પંપની મંજૂરી મળ્યા બાદ આ પંપનો મલિક ધીરુભાઈ ગ્રાહકોને છેતરવાનો ધંધો શરૂ કર્યો હોવાની રાડ ઉઠવા પામી છે. અગાઉ જ આ જ પંપમાં ડીઝલ ઓછું આપી ગ્રાહકોને છેતરવાના પ્રયત્નો થતા જે ગ્રાહકો ભૂલ્યા પણ નથી. ગેસની મંજૂરી મળતા જ ગ્રાહકોને છેતરી પૈસાદાર બનવાનો ધંધો શરૂ કરી દેવામાં આવ્યો. બીજા પંપ કરતાં 150 થી 200 રૂપિયા વધુ પાડવાનો ધંધો શરૂ થયેલ હોય ગ્રાહકોને છતાં અને પૂરતું પ્રમાણમાં ગેસ ન મળે નજીકની લાગતી વળગતી કચેરીનો મામલતદાર જવાબદારી અધિકારી રિપીટ કચેરીઓને જવાબદાર અધિકારીઓ આ ગ્રાહકના હિતને લઈ તપાસ કરે તેવું જરૂરી બન્યું છે. નાનજીભાઈ ઠાકોર સાથે NS ગુજરાત ન્યૂઝ, રાધનપુર. હું અરવિંદ ચૌહાણ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં મંત્રી છું. દિવાળી
ની શુભકામના અને નવા વર્ષને પ્રજાને મારા પરિવાર ઓળથી અને મારા તરફથી ભગવાન નવા વર્ષમાં ખૂબ સુખ શાંતિ સમૃદ્ધિ આપે એવી ભગવાને પ્રાર્થના કરું છું. સાથે સાથે નવા વર્ષમાં ગુજરાતની અને હિન્દુસ્તાનને માતાનો આશીર્વાદ રહે અને ખૂબ લોકોને રોજગારી મળે, શાંતિ મળે એવી મારી પ્રાર્થના છે. यादव मैनेजिंग ट्रस्टी एसएम एजुकेशन ट्रस्ट की तरफ से सभी रईसों, विद्यार्थियों, बाली मित्रों एवं कर्मचारियों को इस दिवाली की हार्दिक शुभेच्छा देता हूं. साथ साथ में एनएस ट्यूब न्यूज के संपादक श्री शर्मा जी को भी मैं दिवाली की, उनके साथ में रहने वाले सभी कर्मचारियों को दिवाली की शुभकामनाएं देता हूं. जीवन आप सभी का मंगलमय रहे, सुखमय रहे, समृद्ध रहे, इसके लिए मैं ईश्वर से प्रसन्न प्रार्थना करता हूं और हमेशा आप अग्रसर रहें, उज्जवल भविष्य की तरफ रहें, इसकी मैं ईश्वर से कामना करता हूं. जय हिंद, जय भारत. आज ईसा रियल एस्टेट डेवलपर्स हमारी संस्था में वर्षों से चला आया, संयुक्त रूप से हम यहाँ दीपावली का, चोपड़ा पूजन का त्यौहार यहाँ सभी इकट्ठे होकर सभी भाई करते हैं. उसमें माँ सरस्वती और माँ लक्ष्मी की पूजा का प्रस्थान रहता है और सारे व्यापारी, हमारे जो मित्रगण हैं, वो इस पूजा में सम्मिलित होते हैं और पूजा होने के बाद फटाकड़े वगैरह फोड़कर इसको हम लोग बुझाते हैं और वर्षों से ये परंपरा चली आई है. इसको सारे परिवार के साथ मिलकर हम ईसा रियल एस्टेट डेवलपर्स में ये चोपड़ा पूजन का प्रोग्राम हर साल होता है, जो हमारी वर्षों से परंपरा चली आई है उसे हम वर्षों से निभा रहे हैं और चोपड़ा पूजन का प्रोग्राम सम्पन्न करते हैं. सारे व्यापारियों को, सारे मित्रगण को दिवाली की शुभकामना. दीपावली और नवे वर्ष की सभी देशवासियों को ढेर सारी शुभकामनाएं. आपका आने वाला नवा वर्ष सुखमय, संपन्न मन और ढेर सारी खुशियों के साथ बना रहे, ऐसी सभी देशवासियों को खूब खूब शुभकामनाएं. आज ईसा रियल एस्टेट डेवलपर्स हमारी संस्था में वर्षों से चला आया, संयुक्त रूप से हम यहाँ दीपावली का, चोपड़ा पूजन का त्यौहार यहाँ सभी इकट्ठे होकर सभी भाई करते हैं. उसमें माँ सरस्वती और माँ लक्ष्मी की पूजा का प्रस्थान रहता है और सारे व्यापारी, हमारे जो मित्रगण हैं, वो इस पूजा में सम्मिलित होते हैं और पूजा होने के बाद फटाकड़े वगैरह फोड़कर इसको हम लोग बुझाते हैं और वर्षों से ये परंपरा चली आई है. इसको सारे परिवार के साथ मिलकर हम ईसा रियल एस्टेट डेवलपर्स में ये चोपड़ा पूजन का प्रोग्राम हर साल होता है, जो हमारी वर्षों से परंपरा चली आई है उसे हम वर्षों से निभा रहे हैं और चोपड़ा पूजन का प्रोग्राम सम्पन्न करते हैं. सारे व्यापारियों को, सारे मित्रगण को दिवाली की शुभकामना.
आज दिवाली हिंदुओं का पारंपरिक त्यौहार है जिसमें लक्ष्मी पूजन एवं सरस्वती पूजन किया जाता है। उसके उपलक्ष्य में चौपड़ा पूजन भी किया जाता है, जो आज हम लोगों ने अभी हमारे ऑफिस में किया है, जिससे व्यापार में वृद्धि और सुख शांति की प्राप्ति होती है। और आज दिवाली के उपलक्ष्य में मैं सभी भाइयों बहनों को दिवाली की शुभकामनाएं देता हूं। आने वाला वर्ष सभी भाइयों और बहनों के लिए उन्नतिकारक हो, प्रगतिकारक हो, लोगों का स्वास्थ्य अच्छा रहे, उन्नति हो, ऐसी भगवान से प्रार्थना करता हूँ। हूँ डॉक्टर अमरीश त्रिपाठी, लायंस क्लब इंटरनेशनल डिस्ट्रिक्ट 32-32B2 और भारतीय एजुकेशन ट्रस्ट ना परिवार तरफ थी हूँ आप सौ ने दिवाली नी शुभकामनाओं पाठवु छू। तमारु जीवन अने सौनु जीवन एक सरस प्रकाशमय रहे अने सुखी संपन्न अने एक संस्कार थी भरेलु जीवन रहे તેવી મારી શુભકામનાઓ છે। બ્રેક બાદ આપનું સ્વાગત છે। ત્યારે અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ મંગળવારે દિવાળી ઉત્સવ ઉજવ્યો હતો, સાથે ઓવલ ઓફિસમાં દીવડા પ્રગટાવ્યા હતા અને તેમની સાથે અમેરિકાના પ્રથમ મહિલા મેલેનિયા ટ્રમ્પે પણ જોડાયા હતા। અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ મંગળવારના રોજ ભારતનો લોકપ્રિય તહેવાર દિવાળી ઉત્સવ ઉજવશે। વ્હાઇટ હાઉસ સૂત્રોના જણાવ્યા મુજબ આ દિવસે તેઓ દીવડાઓ પ્રગટાવશે। ઉલ્લેખનીય છે કે 8 નવેમ્બર દિવાળીના શુભ દિવસે તેમણે ભારતવાસીઓ તથા દિવાળી પર્વ ઉજવતા વિશ્વ તમામ લોકોને દીપાવલીની શુભકામના પાઠવી। આ પર્વ ભારત અને અમેરિકા વચ્ચેનો સંબંધ વધુ દૃઢ કરનારું બની રહે તેવી કામના વ્યક્ત કરી હતી। મંગળવારના રોજ તેમના દ્વારા થનારી ઉજવણી પ્રસંગે તેમણે અહીં અમેરિકાના પ્રથમ મહિલા મેલાનિયા ટ્રમ્પે પણ જોડાશે। બ્યુરો રિપોર્ટ NS ગુજરાત ન્યૂઝ। દિલ્હીમાં દિવાળીના બે દિવસ પછી પ્રદૂષણ રહિત જોવા મળી નથી, ત્યારે દિવાળીના બે દિવસ પણ દિલ્હીની હવામાં કોઈ પણ પ્રકારનો સુધારો જોવા મળ્યો ન હતો, ત્યારે બુધવારે સવારે પણ દિલ્હીના NCR વિસ્તારમાં સ્મોગ છવાયેલો હતો। દિલ્હીમાં હાઈ પ્રદૂષણ હાઈ, દિવાળીના બે દિવસ પછી પણ પ્રદૂષણમાં રાહત નહીં। દિવાળીના બે દિવસ પછી પણ દિલ્હીમાં હવામાં કોઈ પણ પ્રકારનો સુધારો જોવા નથી મળ્યો। બુધવારે સવારે પણ દિલ્હી NCR વિસ્તારમાં સ્મોગ છવાયો રહ્યો। રાજપથ જ્યાં સવારથી જ લોકો માસ્ક લગાવીને વોક પર નીકળી રહ્યા છે। દિલ્હીના આનંદ વિહારમાં એક ક્વોલિટી ઇન્ડેક્સ 585 નોંધવામાં આવ્યું। US એમ્બસી વચ્ચે 467 અને આસ્કેપુરમમાં। બ્યુરો રિપોર્ટ NS ગુજરાત ન્યૂઝ દિલ્હી। નોટબંધીના બે વર્ષ પૂરા થવા પર નાણાં પ્રધાન અરુણ જેટલીએ કહ્યું છે કે આ પગલું અર્થવ્યવસ્થાને ટ્રેક ઉપર લાવવા સરકાર ભરેલા પગલાઓમાંનું એક મહત્વનું પગલું છે, કારણ નોટબંધીનો હેતુ કરન્સી જપ્ત કરવાનો ન હતો પરંતુ ટેક્સ વસૂલ કરવાનો હતો। નવા વર્ષમાં શક્તિપીઠ અંબાજી મંદિરમાં 56 ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો। અન્નકૂટ આરતીમાં ભક્તો ઉમટ્યા, સોનાની થાળીમાં રાજભોગ ધરાવવામાં આવ્યો। શક્તિ ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ એટલે શક્તિપીઠ। અંબાજી ગુજરાત અને રાજસ્થાન બોર્ડ પર આવેલું છે। અંબાજી મંદિર પર 358 સુવર્ણ કળશ લાગેલા હોય આ મંદિર અદ્ય શક્તિપીઠ તરીકે ભારતભરમાં જાણીતું છે। હાલમાં દિવાળી અને નવા વર્ષના પર્વને લઈને અંબાજી મંદિરને સુંદર રોશનીથી શણગારવામાં આવ્યું હતું અને આજે અંબાજી મંદિરમાં નવા વર્ષ અને નવા દિવાળી પર્વને લઈને શ્રી આશાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ તરફથી અંબાજી મંદિરના શક્તિ દ્વારાથી આખા મંદિર સુધીના ભાગને રંગબેરંગી સુંદર લાઇટિંગથી શણગાર મંગળા આરતી પણ થઈ હતી। આજે શક્તિપીઠ અંબાજી મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું અને વહેલી સવારની મંગળા આરતીમાં માઈ ભક્તો મોટી સંખ્યામાં માતાજીના દર્શન કરવા આવ્યા। મંદિરમાં મોટી મોટી લાઈન જોવા મળી। શ્રી આશાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ તરફથી અંબાજી મંદિરમાં માઈ ભક્તોને તકલીફ ના પડે તે માટે વ્યવસ્થા કરવામાં આવી। અંબાજી મંદિરમાં ભક્તો દેવ દર્શન કરીને પોતાના નવા વર્ષની શરૂઆત કરતા હોય છે અને આખું મંદિર પરિસર માતાજીના નાદથી ગુંજી ઉઠ્યું। ત્યારબાદ બપોરે 56 ભોગનો અન્નકૂટ માતાજીને ધરાવવામાં આવ્યો। માતાજીને સોનાની થાળીમાં રાજભોગ ધરાવવામાં આવ્યો હતો અને બપોરે આખું મંદિર પરિસર ભક્તોથી ઉમટી પડ્યું હતું।
અને આજે અંબાજી મંદિર પોણા 11 વાગે બંધ થશે અને બપોરે 56 ભોગનો માતાજીનો અન્નકૂટ થશે તેમ કહ્યું હતું. તેમણે આજે નવા વર્ષમાં ભક્તોને આશીર્વાદ આપ્યા હતા અને બધાનું કલ્યાણ થાય તેવી શુભકામના પણ કરી હતી. અંબાજી મંદિર દિવાળી અને બેસતા વર્ષના નિમિત્તે માતાજીની સવારની આરતી 6 વાગે કરવામાં આવી છે અને બપોરે માતાજીનો જે 56 ભોગ છે એ 12 વાગે ધરવામાં આવશે અને તેની આરતી 12:15 કરવામાં આવશે અને દિવાળી અને નવા વર્ષની દરેક માઈ ભક્તોની શુભેચ્છા પાઠવું છું. સરસ. બ્યુરો રિપોર્ટ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ અંબાજી. તો હાલના બુલેટિનમાં સમય થયો છે બ્રેક નો, તો લઈએ એક બ્રેક. સમગ્ર ગુજરાતના પરિવારના સૌ સ્વજનો ભાઈ બહેનોને દિવાળીની શુભકામના અને આગામી નવું વર્ષ આપના સૌના માટે ખૂબ સારું, સુખમય, શાંતિમય, સમૃદ્ધિ સાથે પસાર થાય એવી હૃદયની શુભકામના અને એનએસ ગુજરાતને પણ શુભકામના. એક નવું સાહસ મીડિયાના ક્ષેત્રમાં, પ્રચાર માધ્યમના ક્ષેત્રમાં શરૂ થયું છે, એમને પણ ગુજરાતની પ્રજા ખૂબ સ્વીકારે, આવકારે અને એ પોતાનું માધ્યમ બનાવે એવી પણ શુભકામના. ખાસ કરીને આપણો આ તહેવાર એ તમામ જ્ઞાતિ, જાતિ, વર્ગ, પ્રાંત, ભાષા, સંપ્રદાય એ બધા સાથે મળીને ઉજવે, જેમ સરદાર સાહેબે સમગ્ર દેશને એક કર્યો અને એ વખતના નવાબો, રાજા, બાદશાહોએ ભારત માતાને સમર્પિત પોતાના રાજ્યો કરીને એક રાષ્ટ્ર બનાવ્યું, એમ આપણે બધા જ્ઞાતિ, જાતિ, પ્રાંત, ભાષા, સંપ્રદાય આ બધા એક થઈને એક ભારત, શ્રેષ્ઠ ભારત એવો સંકલ્પ કરીએ તો મને લાગે છે કે આપણે જે રીતે કહીએ છીએ માતા ભૂમિ પુત્રો અહમ પૃથ્વી આહ, આ ધરતીના આપણે બધા એ માતા છે ને એના આપણે બધા સંતાનો છીએ, તો કોઈ પણ જાતિ, સંપ્રદાય, વર્ગ, પ્રાંત, ભાષાના બધા આપણે એક માના દીકરા છીએ એવા રીતે જીવવાનો સંકલ્પ કરીએ તો સાચા અર્થમાં ભારત શ્રેષ્ઠ ભારત બને અને આપણું પારિવારિક ભાવના પણ ખૂબ ઉજ્જવળ બને એવી શુભકામના. અને નવા વર્ષથી આપણે આ બધા સંકલ્પ કરીએ કે આપણે બધા એક થઈને રાષ્ટ્ર તરીકે દુનિયાને નકશામાં ટટ્ટાર ઊભા રહી શકીએ અને ગૌરવ જાળવી શકીએ એવી ઈશ્વર આપણને શક્તિ આપે. મેં ડૉક્ટર હસમુખ અગ્રવાલ, યહાં સાહિબાગ મેં રેશમભાઈ હોસ્પિટલ ચલાતા હું. ઇસ દિવાળી કે અવસર પર મેં અપને ગુજરાત કે ભારત કે લોગો કો દિવાળી કી ખૂબ ખૂબ શુભકામના દેતા હું. મહાલક્ષ્મી સે પ્રાર્થના કરતા હું કે પૂરે દેશ મેં પાસીઓ કે ઉપર ધન કી વર્ષા બની રહે, ઉસકે માધ્યમ સે સબ લોગ સુખી સંપન્ન હો ઓર સબકા સ્વાસ્થ્ય ખૂબ બઢિયા રહે. એસી મેં દિવાળી કે અવસર પર પૂરે દેશવાસીઓ કો શુભકામના દેતા હું. એનએસ ગુજરાત ન્યૂઝ ચેનલને, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને હું પોતે હિમાંશુ પટેલ પ્રદેશ પ્રવક્તા, આપની આ લોક ચેનલ, પ્રજાલક્ષી ચેનલને હું સમગ્ર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ વતીથી અને હું સમગ્ર ગુજરાતની જનતાને નૂતન વર્ષના અભિનંદન અને આવનારું વર્ષ ખૂબ સારું જાય એવી સમગ્ર પાર્ટી વતીથી અમે પ્રાર્થના કરીએ છીએ અને આપનો જે પ્રેમ, આશીર્વાદ મત સ્વરૂપી અને આંદોલન સ્વરૂપી બંને રીતે જે કોંગ્રેસ સાથે ગત વર્ષ મળ્યો એવો જ પ્રેમ અને ભાવ અમારા તરફી રહે એવું અમે આપના
અમારી આપણી પોતાની આ ગુજરાતની અને ગુજરાતના પ્રશ્નોને વાચા આપતી ચેનલ વતીથી અમે આપ સર્વને ફરીથી નૂતન વર્ષે અભિનંદન પાઠવીએ છીએ. मैं इंद्र मौर्य ओम शांति विद्यालय की तरफ से आप सभी देशवासियों को दिवाली की और नए वर्ष की हार्दिक शुभकामना देता हूं और विद्यार्थी परिवार यह शुभकामना देता है कि आपका नया वर्ष मंगलकारी हो, शुभकारी हो और प्रगतिकारी हो. હું જગદીશ ઠાકોર, પૂર્વ સાંસદ પાટણ, NS ગુજરાત ન્યૂઝના દર્શકો અને સમગ્ર ગુજરાતને દેશની પ્રજાને દીપાવલી નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવું છું. દીપાવલીનું પર્વ એ અંધકારમાં થી ઉજાસમાં જવાનું પર્વ છે. બેસતું વરસ અને નવું વરસ એ આપણા જીવનની એક નવા વર્ષની શરૂઆત કરવા જ્યારે જઈ રહ્યા છીએ ત્યારે દીપાવલીનું પર્વ, દિવાળીનું પર્વ અને નૂતન વર્ષાભિનંદન આપ સૌને પાઠવું છું. NS ગુજરાત ન્યૂઝ સમગ્ર ગુજરાતમાં લોકોના પ્રાણ પ્રશ્નોને વાચા આપી રહ્યું છે, પ્રજાના મુદ્દાઓને ઉઠાવી રહ્યું છે અને આજના તબક્કે આ ન્યૂઝ ચેનલને પણ હું મારી શુભેચ્છાઓ પાઠવું છું અને ખૂબ ખૂબ નવા વર્ષની શુભેચ્છાઓ. હું જલ્પિન ભીમાણી, MN વિદ્યારય શાળા પરિવાર તરફથી આપ સૌને દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું અને આ સાથે તમારું નવું વર્ષ ખૂબ જ સુખદમય રહે અને સમૃદ્ધિમય બની રહે એવી શુભેચ્છા અને દિલથી પ્રાર્થના. મેં જિગ્નેશ આર મૌર્ય, બ્રાઇડ ઇંગ્લિશ સ્કૂલ CTM કી તરફ સે આપ સભી કો દીપાવલી એવમ નૂતન વર્ષા અભિનંદન એવમ ભાઈ બહેનો કે પાવન પર્વ એસે ભાઈ દૂજ કી આપ સભી કો ઢેરો સારી શુભકામનાએ. નોટબંધીના બે વર્ષ પૂરા થવા પર નાણાપ્રધાન અરુણ જેટલીએ કહ્યું કે આ પગલું અર્થવ્યવસ્થાને ટ્રેક પર લાવવા સરકાર ભરેલા પગલાઓમાંનું એક મહત્વનું પગલું છે. નોટબંધીનો હેતુ કરન્સી જપ્ત કરવાનો ન હતો, પરંતુ ટેક્સ વસૂલ કરવાનો હતો. નોટબંધી બાદ ટેક્સની ચોરી કરવા મુશ્કેલ બાબત થઈ ગઈ, જ્યારે આ અંગે પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહે કહ્યું હતું કે નરેન્દ્ર મોદી સરકારનો નોટબંધીનો નિર્ણય ખોટો હતો. તેના કારણે ભારતીય ઇકોનોમી તેને સમાજ હલી ગયો છે. મનમોહને જણાવ્યું હતું કે નોટબંધીની અસર દેશના દરેક વ્યક્તિ પર પડી છે.
તે પછી પણ કોઈ પણ ઉંમર જાતિ કે વ્યવસાય કરતો હોય સમય સૌથી મોટી દવા છે, પરંતુ કમનસીબ એ વાતની છે કે સમય પસાર થઈ ગયા બાદ પણ નોટબંધીના ઘા અને નિશાન વધુ દેખાઈ રહ્યા છે. નરેન્દ્ર મોદી 8 નવેમ્બર 2016 રોજ 500 અને 1000 રૂપિયાની નોટને બંધ કરવા અંગેની જાહેરાત કરી હતી. જેટલીએ કહ્યું કે સરકારના નિશાનમાં દેશની બહાર મૂકવામાં આવેલું કાળું ધન હતું. સંપત્તિ ધારકોને કહેવામાં આવ્યું હતું કે તે ટેક્સની ચૂકવણી કરીને આ પૈસાને દેશમાં લઈ આવે. જે લોકો આમ કરવામાં નિષ્ફળ રહ્યા તેઓને સામે હાલ બ્લેક મની એક્ટ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી રહી છે. દેશની બહારના તમામ ખાતાઓ અને સંપત્તિઓની જાણકારી સરકાર પાસે છે. જેટલી આ અંગે વધુમાં વધુ જણાવ્યું હતું કે નોટબંધીએ લોકોને બેંકમાં પૈસા જમા કરવા માટે મજબૂર કર્યા હતા. તેના પરિણામ સ્વરૂપે 17.42 લાખ સંદિગ્ધ ખાતા ધારકોની ઓળખ કરવામાં આવી. બેંકોમાં મોટી સંખ્યામાં પૈસા જમા થવાને કારણે તેમને લોન આપવાની ક્ષમતામાં વધારો થયો. આ પૈસાના રોકાણના હિસાબથી મ્યુચ્યુઅલ ફંડમાં નાખવામાં આવ્યા. જેટલે કહ્યું કે નાણાકીય વર્ષ 2018 અને 2019 ગત વર્ષની સરખામણીમાં 20.2% વધુ વ્યક્તિગત ટેક્સ જમા થયો. કોર્પોરેટ ટેક્સનું કલેક્શન પણ 19.5% વધુ રહ્યું, જ્યારે 2014 ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 6.6% અને 2015 9% રહ્યું. ગોટાળાઓની યાદી લાંબી છે. નોટબંધી ભારતીય અર્થવ્યવસ્થાને ખૂબ ગંભીર ઘા પહોંચાડ્યો છે. આ નિર્ણયના 2 વર્ષ પછી પણ આ એક રહસ્ય જ છે. દેશની આવી મુશ્કેલીમાં શા માટે ઘકેલી દેવામાં આવ્યો? બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. છત્તીસગઢમાં પહેલા ચરણના ચૂંટણીના પ્રચાર પર પહોંચવાની સાથે સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારના રોજ જલદપુરમાં ચૂંટણી સભાને સંબોધિત કરશે. તથા પાર્ટી સૂત્રોના દ્વારા જાણકારી મુજબ પ્રધાનમંત્રી મોદી વિશેષ વિમાનથી સીધા જલદપુર પહોંચે અને ત્યાં પાર્ટી દ્વારા આયોજિત જનસભાને સંબોધિત કરશે. છત્તીસગઢમાં પહેલા ચરણના ચૂંટણી પ્રચારના ચરમ પર પહોંચવાની સાથે સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જગદલપુરમાં ચૂંટણી સભાને સંબોધિત કરશે. પાર્ટી સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર પ્રધાનમંત્રી મોદી જગદલપુર પહોંચશે અને જગદલપુરમાં પાર્ટી દ્વારા આયોજિત જનસભાને સંબોધિત કરશે. જનસભા બાદ મોદી પરત દિલ્હી રવાના થવાના છે, ત્યારે મોદીની વિધાનસભા ચૂંટણીના પહેલા ચરણમાં આ એકમાત્ર જનસભા થશે. પહેલા ચરણની સીટો પર ભાજપ તરફથી મુખ્યમંત્રી ડોક્ટર રમણસિંહ અને અનેક કેન્દ્રીય મંત્રી સાથે સાથે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ પ્રચાર કરી ચૂક્યા છે. મુખ્યમંત્રી ડોક્ટર સિંહ આ ચરણની દરેક સીટો પર પ્રચાર કરવા માટે પહોંચી ચૂક્યા છે. કેટલાક ક્ષેત્રોમાં તો તેઓની એકથી પણ વધારે સભાઓ થઈ ચૂકી છે. વિધાનસભાના પ્રથમ ચરણની 18 સીટો પર 10 નવેમ્બરના સાંજના રોજ પ્રચાર સમાપ્ત થઈ જશે. આ સીટો પર 12 નવેમ્બરના રોજ મતદાન કરવામાં આવશે, ત્યારે મોદીની રેલી પહેલા આજે નક્સલવાદીઓએ એક યાત્રી બસ ઉપર હુમલો કરી દીધો છે, જેમાં 4 જવાનો શહીદ થઈ ગયા છે અને 3 નાગરિકોના પણ મોત થયા છે. 7 જવાનોના ઘાયલ થવાના પણ સમાચાર સામે આવ્યા છે. ત્યારે નક્સલવાદીઓ પહેલા એવી ધમકી આપી ચૂક્યા છે કે શાંતિપૂર્ણ ઢંગથી રાજ્યમાં ચૂંટણી નહીં થવા દઈએ. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. તો આજના બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.